એપ્રિલ ના રોજ એનસીબી દ્વારા જે ગુપ્ત તપાસ થઈ રહી હતી તે સંદર્ભમાં ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે કુલ 36 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવેલો છે. તમામ આરોપીઓ સામે આઈપીસી કલમ 406, 409, 419, 420, 465, 470, 468, 471 અને 120 બી સેક્શન છે એના અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો છે. સાહેબ કેટલા આરોપી હજી આમાં સંડોવાયેલા હોઈ શકે? ટોટલ 36 આરોપીના સામે જે ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમને આગળની તજવીજ કરીને અરેસ્ટ કરવામાં આવશે. સાહેબ યુવરાજસિંહે એવું કહ્યું હતું કે 70 થી વધારે આમાં કૌભાંડીઓ છે એને લઈને શું કેવી તપાસ કરવામાં? અત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ 4 આપણને આરોપી મળ્યા છે એમની પૂછપરછના બીજા પણ નીકળશે એવી શક્યતા છે. તમામની પૂછપરછ કરીને આપણે પુરાવા ભેગા કરીશું. સાહેબ એક મિનિટ કે આની અંદર એવું પણ સામે આવ્યું છે પ્રાથમિક તપાસમાં કે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરવા આધાર કાર્ડથી લઈને ખોટા રિઝલ્ટો જે તપાસમાં આવી રહ્યું છે એમાં કયા ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવતા હતા, કયા લેપટોપમાં કે કયા મટીરિયલથી બનાવવામાં આવતા તે તમામની તપાસ ચાલુ છે. એ તમામ દસ્તાવેજી પુરાવા એકઠા કરવા માટે જે પણ લેપટોપ કે પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવેલો છે તમામની સીઝ કરવામાં આવશે અને એમએસએલ ખાતે મોકલવામાં આવશે. સાહેબ આ કેટલાની લેતા દેતી થતી હતી પૈસાની? એ તમામની તપાસ ચાલુ છે અને તપાસ. સાહેબ રાજ્યના એટીએસના વડા પણ ભાવનગર આવ્યા છે અમને? ના આ સંદર્ભે કહી આવે.